हेलो फ्रेंड्स, वेलकम टू श्री श्री फूड। आज आप बनावीशू गर्मीनी सीजन में खाई शकाय तेवा ठंडा ठंडा अने अलग अलग त्रण रीतथी दहीवड़ानी रेसिपी। पहला आपणे दहीवड़ा अड़दनी दाळ वापरीने बनावीशू, त्यारबाद बीजा दहीवड़ा इंस्टंट बनावीशू अने त्रीजा दहीवड़ा मगनी दाळना बनावीशू। तो आ दहीवड़ा त्रणेय बनावा बहु ज ईजी छे अने साथे साथ बहु ज डिलिशियस पण छे। तो चालो बनावीए दहीवड़ानी रेसिपी। रेसिपी सारी लागे तो वीडियो ने लाइक करजो, शेर करजो अने मारी चेनल ने सब्सक्राइब जरूर थी करजो। तो चालो रेसिपी बनावानी शुरुआत करिए। तो पहली रेसिपी अड़दनी दाळना दहीवड़ा। तो तेना माटे एक कप अड़दनी दाळ अने अर्धो कप मगनी दाळ लीधेली छे। सौप्रथम आपणे एक बाउल मां अड़दनी दाळ नाखीशुं, तेमां पाणी नाखी अने तेने तैयार कर बारंबार पानी बदलावा एकदम सारी रीते धोवाई तैयार थी जाए। हवे आ दाळ धोवाई तैयार थी गई है, आपणे पानी नाखीने राखीशुं। આપણી બંને દાળ સરસ આ રીતે 5 કલાક પછી પલળીને સરસ તૈયાર થઈ ગઈ છે। મગની દાળ પણ સરસ પલળી ગઈ છે। મિક્સર સાટ લઈ તેમાં આપણે દાળને આ રીતે પાણી નીતારી જારમાં લઈ લઈએ। દાળને આપણે આ રીતે પાણી નીતારીને જ લેવાની છે, પછી તેને પીસીને તૈયાર કરી લેવી। હવે અડદની દાળને આપણે પીસીને તૈયાર કરીએ। અડદની દાળ પીસાયેલી એક બાઉલમાં લઈ લઈએ। આ દાળ પીસતી વખતે પાણી એડ ન કરું, અથવા તો જરૂર લાગે તો 2 ચમચી જ પાણી એડ કરી શકાય છે, વધારે પાણી નથી નાખવાનું। એ જ રીતે આપણે મગની દાળ પણ પીસી લઈએ। આ દાળને પણ આપણે આ જ રીતે પાણી નીતારીને પીસી લેવાની છે। હવે આપણી મગની દાળ પણ ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે, તેને પણ આપણે એ જ બાઉલમાં નાખીશું। રીતે બંને દાળ પીસીને તૈયાર કરી લીધેલી છે, તેને હવે સારી રીતે મિક્સ કરી લઈએ। આ દાળને આપણે આ જ રીતે 8 થી 10 મિનિટ માટે એક જ સાઈડ આ રીતે હલાવીને ફેટી લેવાનું છે। આ રીતે કરવાથી આ ખીરું એકદમ ફ્લફી થઈ જશે। આ દહીંવડાની અંદર આપણે સોડા અથવા તો ઈનો પાવડર, બેકિંગ પાવડર કાંઈ પણ યુઝ નહીં કરીએ, તો પણ આ પ્રોસેસ કરવાથી દહીંવડા એકદમ સોફ્ટ બને છે। અત્યારે હું સ્પૂનથી એક સાઈડ હલાવી રહી છું, હાથથી પણ કરી શકું। 10 મિનિટ બાદ આ ખીરું સરસ પોહીને તૈયાર થઈ ગયું છે, તેને આ રીતે ચેક કરું નીચે ન પડે તો આપણું ખીરું બરાબર છે, તો તૈયાર થઈ ગયું છે। હવે તેમાં મસાલા કરીશું। 1 ટેબલસ્પૂન આખું જીરું નાખીશું, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1/4 કપ દ્રાક્ષ। હવે બધું બરાબર મિક્સ કરી લઈએ। એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો, એટલે સબસ્ક્રાઇબ થઈ જશે અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે। અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં। બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે વડા માટેનું ખીરું તૈયાર છે। હવે આપણે વડા તળીને નાખવા માટેનું પાણી તૈયાર કરી લઈએ। 1 કપ ઠંડુ પાણી લીધેલું છે, તેમાં 1 કપ ગરમ પાણી નાખીશું। આ પાણી આપણે વધારે ગરમ નહીં એ રીતનું રાખવાનું છે। અત્યારે આપણે 1 લિટર જેટલું પાણી લીધેલું છે, તેમાં ચપટી હિંગ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મિક્સ કરી લઈએ। હવે આ વડા પલાળવા માટેનું પાણી તૈયાર છે। આપણે વડા બનાવી લઈએ। તેલ આપણું ગરમ થઈ ગયું છે, પહેલા આપણે આ ઠંડા પાણી વાળા પીના કરી લેવા, ત્યારબાદ આપણે વડા બનાવી લઈએ। વડા
ઢોકળા બનાવી તરત આપણે તેના ઉપર આ રીતે તેલનો છંટકાવ કરવો। આ રીતે વડા સરસ એકદમ ફૂલીને તૈયાર થાય છે। હવે આ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને તૈયાર કરી લઈએ। આ વડાની અંદર આપણે સોડા ઈનો કે બેકિંગ પાવડર કાંઈ પણ યુઝ નથી કર્યો તો પણ એકદમ સોફ્ટ બને છે। તમે જોઈ શકો છો વડા એકદમ સોફ્ટ છે। હવે આ વડા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે, બહાર લઈ લઈએ। વડાને આપણે જે પાણી તૈયાર રાખ્યું હતું તેમાં નાખીશું। વડાને આપણે 30 મિનિટ માટે પાણીમાં રહેવા દઈશું, ત્યાં સુધીમાં આપણે બીજા વડા પણ બનાવીને તૈયાર કરી લઈએ। વડા તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે મીઠું દહીં પણ તૈયાર કરી લઈએ। એક બાઉલ લીધેલું છે, તેના ઉપર સ્ટ્રેનર લઈ તેમાં આપણે 2 કપ દહીં લઈશું। દહીંને આપણે આ રીતે એકદમ સરસ ચાળીને તૈયાર કરી લઈએ। તેમાં 3-4 ચમચી ખાંડ નાખીશું, મિક્સ કરી લઈએ। જે રીતનું ગળ્યું દહીં જોઈએ એ રીતે તમે ખાંડ એડ કરી શકો। આ દહીં તૈયાર થઈ ગયું છે। વડા આ રીતે એકદમ સોફ્ટ અને પોચા તૈયાર થાય છે। 30 મિનિટ બાદ આપણા વડા એકદમ સરસ પાણીમાં પલળી ગયા છે। તેને આ રીતે પોચા પોચા હાથથી પાણી નિતારી લેવું, પ્લેટમાં મૂકતા જઈએ। હવે તેના ઉપર ગળ્યું દહીં બનાવ્યું હતું તે રેડીશું। તેના ઉપર જીરું પાવડર, ચણચણ પાવડર, લાલ મરચું પાવડર, આંબલીની ચટણી, પુદીનાની ચટણી, પલાળેલી બુંદી, લાડમના દાણા, તો તૈયાર છે એકદમ સોફ્ટ એકદમ નરમ એવા દહીં વડા। આ રીતે તમે પણ દહીં વડા જરૂરથી બનાવજો, આ દહીં વડા એકદમ સોફ્ટ બને છે। હવે આપણા અડદની દાળના દહીં વડા તૈયાર છે,
હવે આપણે બીજી રેસીપી બનાવીશું ઇન્સ્ટન્ટ દહીંવડા। આ દહીંવડા બનાવવામાં તમારે દાળ પણ પલાળવાની માથાકૂટ નથી કરવાની અને તેને તળવાના પણ નથી, તો પણ આ દહીંવડા ખાવામાં ખૂબ જ સોફ્ટ અને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા બને છે। આ દહીંવડામાં વડા આપણે તળ્યા વગર જ બનાવીશું, તો ચાલો દહીંવડા બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં દહીંવડા બનાવવા માટે એક કપ રવો લીધો છે, તેની સાથે જ અડધો કપ દહીં અને 1/3 કપ પાણી લીધેલું છે। આ દહીંવડા બનાવવા માટે તમારે કોઈ પણ એક મેજરમેન્ટ કપ અથવા તો વાટકી કાંઈ પણ સેટ કરી લેવું। તો એક બાઉલ લઈશું, તેમાં એક કપ રવો નાખીશું। અત્યારે હું કપનો માપ લઈ રહી છું, તમે વાટકીના માપથી પણ લઈ શકો છો। તો અહીંયા મેં ઝીણો રવો લીધો છે, તમે ઝીણો કે જાડો કોઈ પણ રવો લઈ શકો છો। તમે કોઈ પણ કપ અથવા તો વાટકી લીધી છે તેના કરતાં અડધું એટલે કે અડધો કપ દહીં લઈશું। દહીં તમારે વધારે ખાટું ન હોય તેવું લેવાનું છે, એટલે દહીંવડા સરસ બને। અને સાથે જ આપણે 1/3 કપ પાણી ઉમેરીશું। હવે બધું જ મિક્સ કરી લઈએ। આપણે જે રવો લીધો છે તે એકદમ સરસ રીતે પલળી જાય અને ફૂલી પણ જાય તેના માટે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। આ રવાને આપણે 30 મિનિટ પલાળી દઈશું। તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે 10 મિનિટ મિનિમમ પલાળી શકો છો। તો અહીં આપણે 30 મિનિટ પછી તમે જોઈ શકશો કે આપણું બેટર થીક થઈ ગયું છે। આપણે દહીંવડા માટે આ બેટર હજુ થોડું થીક છે, તેની અંદર 1/4 કપ કરતાં થોડું ઓછું પાણી નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમારે ચેક કરી લેવાનું છે કે બેટરમાં કેટલું પાણી જોશે, કારણ કે રવાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે। હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ બેટર આ રીતનું આપણે તૈયાર કરવાનું છે। તો બેટર આપણું તૈયાર છે, રવો સરસ ફૂલી ગયો છે। હવે તેમાં બાકીની સામગ્રી ઉમેરીશું। તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ નાખીશું 1 ચમચી, 1 ચમચી કાજુના ટુકડા ઉમેરીશું। દહીંવડામાં કાજુ અને કિસમિસનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, અહીંયા તમારે કાજુ અને કિસમિસને સ્કીપ કરવા હોય તો કરી શકો છો। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા બેટર બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણા દહીંવડા એકદમ સરસ સોફ્ટ બને તેના માટે 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા ઉમેરીશું, જે આપણે ભજીયા બનાવવામાં સોડા લેતા હોય તે જ લીધા છે। તેના ઉપર 1 ટીસ્પૂન પાણી નાખીશું, જેથી સોડા બરાબર મિક્સ થઈ જાય। બધું જ બરાબર મિક્સ કરી લઈએ। તો હવે તમે જોઈ શકશો સોડા ઉમેરતા જ બેટર સરસ ફૂલવા લાગ્યું છે અને એકદમ સરસ ફ્લફી પણ થઈ ગયું છે। હવે આને સારી રીતે મિક્સ કરી અને 3-4 મિનિટ માટે સાઈડ પર રાખીશું। અને હવે આપણે જે વડા બનાવવાના છે તેને પાણીમાં પલાળવા માટેનું પાણી રેડી કરી લઈએ। તો તેના માટે અહીંયા મેં 2 કપ જેટલું ગરમ પાણી લીધેલું છે, તેમાં 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈએ। આ પાણી પહેલાં જ તૈયાર કરી લેવાનું, એટલે આપણે વડા બનાવીશું વડા તરત જ આ પાણીમાં ઉમેરીશું, એટલે વડા એકદમ સરસ ફૂલી જાય। અને હવે દહીંવડા માટેનું દહીં તૈયાર કરીશું, તો તેના માટે 1 કપ દહીં લેવાનું છે। તેને આ રીતે સ્ટ્રેનરમાં દહીં ચાળી લેવાનું છે, અહીં વધારે પાણીવાળું દહીં ન હોવું જોઈએ, પાણીવાળું ન હોય તેવું લેવાનું, એટલે દહીંવડામાં દહીંનો સ્વાદ ખૂબ જ સરસ લાગે। અને તેની સાથે 3 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું। અહીં તમારે દહીંવડામાં કેટલું મીઠું દહીં જોશે એ પ્રમાણે ખાંડ ઉમેરવાની રહેશે। હવે આપણે દહીંને ખાંડ સાથે સરસ ચાળી લઈશું, એટલે દહીં સાથે ખાંડ પણ મિક્સ થઈ જાય અને આપણું દહીં સ્મૂથ પણ થઈ જાય। તો તમે જોઈ શકશો દહીં ચાળીને તૈયાર કરી લીધું છે, તો આપણું પરફેક્ટ દહીં તૈયાર છે। તો આપણે દહીંવડા માટે વડા બનાવી લઈએ। તો પહેલાં જ આપણે કહેલું હતું કે આપણે આજે વડા તળીને નહીં બનાવીએ, પણ આજે આપણે વડા અલગ રીતથી અપમ પેનમાં બનાવીશું, એ પણ એકદમ થોડા તેલમાં। તો તેના માટે મેં અહીંયા અપમ પેન લીધું છે, તો પેનને થોડી વાર માટે ગરમ થવા દઈએ। પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું તેલ નાખીશું। આ રીતે આપણે બધામાં થોડું થોડું તેલ નાખી દઈએ, અપમ પેનમાં થોડું તેલ નાખી અને તેલથી ગ્રીસ કરી લઈએ। હવે તેમાં 1-1 ચમચી બેટર મૂકતા જઈશું। આ રીતે બધામાં 1-1 ચમચી નાખી અપમ તૈયાર કરીશું। વડાની સાઇઝ નાની અથવા તો મોટી તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો। હવે ઉપર થોડું તેલ પણ નાખીશું,
હવે તેને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈએ જેથી વડા એકદમ સારી રીતે શેકાઈ જાય અને ફૂલી જશે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ શેકાવા દઈશું। હવે વડાને ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈએ। હવે 2 મિનિટ થઈ ગઈ છે, વડા આપણે જોઈ લઈએ। વાવ, તમે જોઈ શકશો કેટલા સરસ આપણા વડા ફૂલીને તૈયાર થયા છે। તો હવે વડા એક સાઈડથી શેકાઈ ગયા છે, તો હવે તેને પલટાવી લઈએ। તો આ રીતે બંને સાઈડથી શેકી લેવાના છે। તમે આ બેટરથી વડાને તળીને પણ બનાવી શકો છો। આ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય તેવા શેકી લેવાના છે। હવે આપણા આ વડા શેકાઈને તૈયાર છે, તેને આપણે પ્લેટમાં નીકાળી લઈએ। હવે આપણા વડા તૈયાર છે અને ગરમ પાણી તૈયાર રાખ્યું છે, હિંગ અને નમકવાળું। તો આ વડાને ગરમ પાણીમાં ઉમેરીએ, પછી ફક્ત 5 મિનિટમાં આ વડા એકદમ સરસ પલળી જશે। આ રવાના વડા છે એટલે ખાસ આને વધારે નહીં રાખીએ, તો બિલકુલ આપણે બાકીના વડા પણ સેમ રીતથી જ બનાવીને તૈયાર કરી લઈએ। હવે આપણે જે વડા પાણીમાં પલાળવા મૂક્યા હતા તે પણ સરસ પલળી ગયા છે, તો તમે જોઈ શકશો તેની સાઈઝ પણ ડબલ થઈ ગઈ છે। હવે વડાને પાણીમાંથી કાઢી તેને હળવા હાથથી પ્રેસ કરી લેશું, એટલે કે તેમાં એક્સ્ટ્રા પાણી હોય તે કાઢી લઈશું અને તેને પ્લેટમાં મૂકતા જઈએ। તો આ જ રીતે આપણે બધા જ વડા પાણીમાંથી નીકાળી હાથમાં લઈ પ્રેસ કરતા બધા જ વડા તૈયાર કરી લઈએ। હવે આપણે બધા જ વડા પ્લેટમાં ગોઠવી દીધેલા છે। હવે આના ઉપર જે મીઠું દહીં રેડી કર્યું છે તે ઉમેરી દઈએ। દહીંની ક્વોન્ટિટી તમને જે રીતે ભાવે એ રીતે તમે ઉમેરી શકો છો। દહીં ઉમેર્યા બાદ તેમાં કોથમીર, મરચા, ફુદીનાની ગ્રીન ચટણી ઉમેરીશું। ત્યારબાદ આપણે ખજૂર આંબલીની ચટણી છે તે પણ ઉમેરીશું। ખજૂર આંબલીની ચટણીની રેસીપી મારી ચેનલ પર આપેલી છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। ત્યારબાદ આપણે આ દહીંવડાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલા સ્પ્રિંકલ કરીશું, જેમાં ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ, સાથે જ આપણે શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું। હવે આપણે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી દઈએ। હવે આપણે આ દહીંવડાને હવે ઉપર થોડા દાડમના દાણા નાખીશું, સાથે જ થોડી કોથમીર પણ નાખીશું। તો હવે આપણે એકદમ સ્વાદિષ્ટ દહીંવડા તૈયાર છે। હવે આપણા ઇન્સ્ટન્ટ દહીંવડા તૈયાર છે। હવે આપણે ત્રીજી રેસીપી બનાવીશું, મગની દાળના દહીંવડા। તો તેના માટે દહીંવડા બનાવવા માટે પહેલાં આપણે વડા માટેની સામગ્રી જોઈ લઈશું। તો તેના માટે 500 ગ્રામ બટેટા લીધેલા છે, 6 નંગ બ્રેડ લીધેલી છે, 1/2 કપ મગની ફોતરા વગરની દાળ, જરૂર પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લઈશું, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીંબુનો રસ અને તળવા માટે તેલ લઈશું। મગની ફોતરા વગરની દાળ લીધેલી છે તેને આપણે 2-3 પાણીએ ધોઈ લઈશું। ત્યારબાદ તેને 15 મિનિટ માટે પલળવા દઈએ અને પછી તેને બાફી લઈશું। તો બાફવા માટે આપણે તેને ખુલ્લી તપેલીમાં જ પાણી નાખીને બાફી લઈશું। તો એ રીતે આપણે દાળને તૈયાર કરી લઈએ, બટેટાને પણ આપણે બાફીને તૈયાર કરી લઈશું। એ બંને વસ્તુ બફાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બ્રેડને પણ ક્રશ કરીને તૈયાર કરીશું, બ્રેડ ક્રમ્સ બનાવી લઈએ। બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લઈએ। હવે આ બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયો છે, તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ। બ્રેડ ક્રમ્સ તૈયાર છે। હવે આપણે મગની દાળને આ રીતે એકદમ છૂટી રહે એ રીતે બાફી લીધેલી છે, આ રીતે આપણે મગની દાળને બાફીને તૈયાર કરવાની છે। તો મગની દાળ આપણી બફાઈને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। બટેટાને પણ આપણે બાફીને આ રીતે માવો બનાવીને તૈયાર કરી લીધેલો છે। હવે આપણે બધું જ મિક્સ કરી માવો બનાવીશું। તો હવે બટેટાના માવાની અંદર મગની દાળ નાખીશું, આદુ મરચાંની પેસ્ટ પણ નાખીશું, જે રીતે તમને સ્પાઈસી ભાવે એ રીતે તમે આદુ મરચાંની પેસ્ટ નાખી શકો છો, ધાણા જીરું પાવડર પણ નાખીશું, ગરમ મસાલો પણ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, લીંબુનો રસ નાખીશું,
હવે તેમાં આપણે બ્રેડ ક્રમ્સ પણ નાખીશું, જરૂર પ્રમાણે બ્રેડ ક્રમ્સ નાખો। અત્યારે હું 4 ચમચી નાખી રહી છું। હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ। આજે આપણે દહીં વડા એકદમ અલગ જ રીતથી બનાવીશું। આ દહીં વડા એકદમ સ્વાદિષ્ટ બને છે। આ રીતે બધું જ પ્રોપર મિક્સ કરી લેવું। થોડી હળદર પણ નાખીશું। હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે તેમાંથી આપણે વડા વાળી લઈશું। તેલ વાળા હાથ કરી અને આપણે વડા વાળીશું। જે રીતે આપણે પેટીસ બનાવીએ એ રીતે બનાવીશું। આજ રીતે આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરીએ। આ વડાને આપણે તળીને તૈયાર કરવાના છે, તો તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈએ। હવે આપણા વડા વળાઈને તૈયાર છે, હવે તેને આપણે તળીને તૈયાર કરીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, વડા તળાવવા માટે મૂકીશું। વડા થોડા તળાય એટલે તેને આપણે પલટાવતા જઈશું। વડાને આપણે ગોલ્ડન કલરના તળીને તૈયાર કરવાના છે। હવે આપણા વડા તળાઈને તૈયાર છે, તેને આપણે બહાર લઈ લઈએ। હવે આપણા દહીં વડા તૈયાર છે, તેને આપણે એક પ્લેટમાં લઈ લીધેલા છે। દહીં વડાને સર્વ કરવા માટે તેની સાથે ગળ્યું દહીં લીધેલું છે, દાડમના દાણા, કોથમીર, ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર। આપણે જે પ્રમાણે દહીં જોઈએ એ રીતે દહીં લીધેલું છે અને દહીંને સારી રીતે ફેટી લઈ અને તેમાં દળેલી ખાંડ નાખી અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આ ગળ્યું દહીં તૈયાર કરેલું છે। તો આ દહીં આપણું તૈયાર જ છે। વડા પ્લેટમાં કાઢી લીધા છે। હવે આ દહીં તૈયાર રાખ્યું છે તે બિલકુલ વડા ઉપર આ રીતે ઉમેરી દઈશું। એક એક વડા ઉપર દહીં આ રીતે ઉમેરીશું અને વડાની અંદર દહીંનો સ્વાદ ખૂબ જ સરસ રીતે આવી જશે। બિલકુલ આ રીતે જ બધા જ વડા પર દહીં ઉમેરી દઈશું। દહીં તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। દહીં ઉમેર્યા પછી તેમાં થોડી થોડી ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું। આનાથી દહીં વડાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। આ ચટણી બિલકુલ ઓપ્શનલ છે, તમારે ઉમેર્યું હોય તો ઉમેરજો। આ રીતે ખજૂર આંબલીની ચટણી ઉમેર્યા બાદ ગ્રીન ચટણી ઉમેરીશું। આ રીતે ગ્રીન ચટણી ઉમેર્યા બાદ તેના ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી શકો છો। આ રીતે લાલ મરચું સ્પ્રિંકલ કર્યા બાદ હવે આમાં ઉમેરવાના છીએ શેકેલા જીરાનો પાવડર। શેકેલા જીરાને અધકચરા વાટી લેવાના અને એનાથી દહીં વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો તમારે શેકેલું જીરું બિલકુલ સ્કીપ નથી કરવાનું। શેકેલું જીરું ઉમેર્યા બાદ હવે તેમાં થોડા દાડમના દાણા ઉમેરીશું, તેનાથી દહીં વડાનો લુક ખૂબ જ સરસ આવશે। અને સાથે ઉમેરી દઈશું ઝીણી સમારેલી કોથમરી। તો અહીંયા આપણા દહીં વડા ખાવા માટે બિલકુલ તૈયાર છે। આપણા દહીં વડા એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સ્વાદમાં સુપર ટેસ્ટી ઇન્સ્ટન્ટ દહીં વડા તૈયાર છે ખાવા માટે। તો તમે જોઈ શકશો આપણા ત્રણેય દહીં વડા એકદમ તૈયાર છે। ફ્રેન્ડ્સ, આ દહીં વડા બધા જ બહુ જ સ્વાદિષ્ટ અને ડિલિશિયસ બને છે। તો આ દહીં વડાની રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને ત્રણેય દહીં વડાની રેસીપીમાં કયા દહીં વડાની રેસીપી પસંદ આવી તે જરૂરથી કહેજો। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બાજુમાં આપેલા બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ફરી મળીશું ફ્રેન્ડ આવી અલગ અલગ નવી નવી વાનગી લઈને। થેન્ક્સ ફોર વોચિંગ।